અને નિર્ણાયક સરકારના ગુજરાતના માન્ય મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, રાજકોટના મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, સંસદસભ્ય શ્રી મોહનભાઈ કુંડારિયા, શેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી કમલેશભાઈ મીરાણી, મહિલા મોરચાના પ્રભારી આદરણીય શ્રી અનલીબેન રૂપાણી, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર શ્રી અશ્વિનભાઈ મોલિયા, શહેરના મહામંત્રી શ્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માકડ, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, પત્રકાર મિત્રો, ભાઈઓ અને બહેનો, આજે જે કાંઈ ભારતીય જનતા પાર્ટી અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું એક સપનું છે કે કોઈ ઘરવિહોણું ન રહે, એના માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ જ મોટા પ્રમાણમાં આજે આવાસોનું નિર્માણ કરી રહી છે. એમાં કેન્દ્ર સરકારશ્રીનો સહયોગ, રાજ્ય સરકારશ્રીનો સહયોગ અને કોર્પોરેશન, આ ત્રણેયના સહયોગથી અત્યાર સુધીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને 20,000 ઉપર મકાનો બનાવી અને આજે સામાન્ય ગરીબ માણસોને સુપ્રત કર્યા છે. એવી જ રીતે જ્યારે આજે બની રહેલા 3,078 આવાસનો આજે ડ્રો છે અને 3,324 આવાસોનું ખાતમુહૂર્ત છે, આમાં રૂડાના પણ 240 કરોડ રૂપિયાના આવાસો સમાવેશ થાય છે. આવી રીતે અલગ અલગ અનેક પ્રકારના આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી હાર્દિક સ્વાગત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ઉદયભાઈ આપનો, અને હવે વિનંતી કરીએ છીએ રાજકોટના માનનીય મેયર શ્રીમતી બીનાબેન આચાર્યને કે આપ આજના અવસરે આપની પ્રસન્નતા વ્યક્ત કરશો. શ્રીમતી બીનાબેન આચાર્ય. આજના જુદા જુદા રાજકોટ શહેરના જે પ્રોજેક્ટ એ લોકાર્પણ હોય, ખાતમુહૂર્ત હોય, એવા અનેક વિકાસના કામો આજે થઈ રહ્યા છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, સાંસદ શ્રી મોહનભાઈ, રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ શ્રી કમલેશભાઈ, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રી અનલીબેન, માન્ય ભાનુબેન, ડેપ્યુટી મેયર શ્રી અશ્વિનભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી ઉદયભાઈ, કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, પક્ષના નેતા શ્રી જાગાણી, દંડક શ્રી અજયભાઈ, સર્વે કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, અધિકારીઓ તેમજ પ્રેસ મીડિયાના ભાઈઓ અને બહેનો, આજે રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા દ્વારા અનેકવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના બની રહેલ આવાસનો ડ્રો માન્ય મુખ્યમંત્રીશ્રીના
વરદ હસ્તે જ્યારે આપણે કરવાના છીએ કોરોનાની મહામારીમાં પણ રાજ્યના વિકાસની ગતિ અવિરત ચાલુ રહે તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી સતત પ્રયત્નશીલ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022 સુધીમાં એક કોઈ પણ ઘર વિહોણું દેશમાં ન રહે એવો એક સંકલ્પ કર્યો. આ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા પણ સતત આવાસના પ્રોજેક્ટ પણ આગળ ધપાવી રહી છે. અત્યાર સુધીમાં જોઈએ તો રાજકોટમાં લગભગ 25,000 આવાસો બનાવી અને કુટુંબો 25,000 જેટલા કુટુંબોને પણ ફાળવવામાં આવેલ છે. આ રીતે સાથે આજે રૂડાનો પણ ડ્રો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ લોકો પોતાની જે એક મરણ મૂડી હોય એ સાચવી અને સૂચિ સોસાયટીમાં જ્યારે પોતાનું ઘર હોય અને પોતાની મૂડી ન વેડફાય એને ઘરમાં શાંતિથી રહી શકે એ માટે થઈ અને લોકોને રેગ્યુલર કરી અને સનદ પણ આપેલ છે. આવા અનેક લોકોને સ્પર્શે એવા માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ નિર્ણયો લીધા છે. ટૂંક સમયમાં જ રાજકોટ શહેરને જ્યાં ઝૂંપડા હોય, ઝૂંપડામાં લોકો પોતાની જિંદગી વિતાવતા હોય, પણ રાજકોટ કોર્પોરેશન દ્વારા વિનામૂલ્યે એક પણ ખર્ચ કર્યા વગર લોકોને ઝૂંપડા છે ત્યાં પૂર્ણ વસવાટ માટે આવાસો કરી આપ્યા છે અને જ્યાં સુધી આવાસો ન બને ત્યાં સુધી લોકોને પણ પોતાનો ભાડું જે ઘરનું હોય એ આપેલ છે. આવાસોમાં પણ ફૂલ પોતાની યુટિલિટી, વીજળી હોય, ગેસ હોય, પાણી દરેક અંદર આવરી અને લોકો શાંતિથી રહી શકે એવા આપણે આવાસો કરેલા છે. ત્યારે દિલ્હીની એક ઇલેશ સંસ્થા દ્વારા રાજકોટ શહેરને પણ એવોર્ડ માટે આમાં પસંદ કરેલ છે. આ ઉપરાંત રાજકોટમાં કહીએ તો જ્યારે વિશ્વમાં પણ વિકસિત શહેરોમાં નામ લખાયેલું છે એ જ રીતે રાજકોટમાં પણ દિવસે ને દિવસે અનેક કોર્પોરેશન દ્વારા વિકાસની એક અવિરત ક્રિયા કહીએ તો ચાલી રહી છે. ફાયર સ્ટેશન હોય, એક ક્વાર્ટર સાથે લોકો અંદર સુખ શાંતિથી ક્વાર્ટરમાં રહી શકે એ માટે થઈ અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ નક્કી કર્યું કે એક રૂમ નહીં બે રૂમ બનાવીએ એ રીતે પોતાના ફેમિલી સાથે જ્યારે કર્મચારીઓ રહે એના માટે પણ આજે એક મોટું ફાયર સ્ટેશનનું લોકાર્પણ છે. આ રીતે નવી સ્કૂલો હોય, તબક્કાવાર ડીઆઈ પાઇપલાઇનનું પણ રાજકોટ શહેરમાં આયોજન થતું રહે છે. સાથે એ તો રૈયાધાર સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન ખાતે 250 કેવી વોટ કેપેસિટીની સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ પણ કરવામાં આવે છે. ત્યારે આમાંથી ત્યાં જ બિલ્ડિંગને પોતાનું વીજ યુનિટ પણ મળી રહેશે. આ રીતે રાજકોટ મહાનગરપાલિકાએ જુદી જુદી 19 જગ્યાએ પણ બિલ્ડિંગોમાં સોલાર પ્લાન્ટની પણ વ્યવસ્થા કરેલ છે. એક જોઈએ તો વિશેષમાં તાજેતરમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ દરેક લોકોને નળ દ્વારા પીવાનું પાણી મળી રહે માટે નલ સે જલ યોજનાનો એક ભગીરથ નિર્ણય કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા પણ જ્યાં માનવી ત્યાં સુવિધાના સંકલ્પ સાથે પણ કામ કરી રહી છે. પ્રાથમિક સુવિધાની સાથે સાથે અનેક વિકાસના પ્રોજેક્ટો પણ કરવામાં આવેલ છે અને નવા ભળતા વિસ્તારોને પણ એ લોકોને તરત જ હાલમાં પ્રાથમિક જે સુવિધાઓ જોઈએ એમાં પણ એનું આયોજન કરી રહી છે. આજે કોરોનાની મહામારીમાં પણ રાજકોટ મહાનગરપાલિકા સતત કામ કરી રહેલ છે. થોડા સમય પહેલાં જ 50થી વધુ ધન્વંતરી રથ, સંજીવની રથ અને હાલમાં 104 સેવાનો પણ શરૂ કરેલ છે. જ્યારે ગુજરાતમાં રાજકોટ શહેર પણ બીજા ક્રમે છે કે એને આ સંજીવની રથની સેવા ચાલુ કરી છે.
કોરોનાની મહામારીને મહત કરવા સૌ સતર્ક રહીએ, માસ્ક પહેરીએ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ. આ સાથે મારા સૌને પ્રણામ. અને હવે વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ શ્રીના વરદ હસ્તે આપ રૈયાધાર ખાતે 250 કિલોવોટની ગ્રીડ કનેક્ટેડ સોલાર પાવર પ્લાન્ટનું તથા રાજકોટ મહાપાલિકાના જુદા જુદા વોર્ડના વિકાસ કામોનું ઈ ખાતમુહૂર્ત તકતી અનાવરણથી કરશો. કુલ 29 કરોડ 45 રૂપિયાના ખર્ચે આ કામો સંપન્ન થઈ રહ્યા છે. પેટા કંપની રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા રૈયાધાર 56 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ₹1.06 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 250 કિલોવોટ ગ્રીડ કનેક્ટેડ સોલાર પાવર પ્લાન્ટનું ઈ લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માનનીય મેયર શ્રી બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા રિન્યુએબલ એનર્જીના મહત્તમ ઉપયોગ કરવાના ભાગરૂપે ડ્રેનેજ શાખાના રૈયાધાર 56 MLD સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 250 કિલોવોટ કેપેસિટીનો ગ્રીડ કનેક્ટેડ સોલાર પાવર પ્લાન્ટ ₹1.06 કરોડના ખર્ચે ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. સદરહું પ્રોજેક્ટ ચાલુ થતા આશરે દૈનિક 1000 વીજ યુનિટ અને વાર્ષિક 3.60 લાખ યુનિટનું વીજ જનરેશન થશે, તેમજ અંદાજિત વાર્ષિક 30.60 લાખની વીજ બચત થશે. ઉપરાંત વાતાવરણમાં વાર્ષિક અંદાજિત 300 ટન જેટલો ગ્રીન હાઉસ ગેસ એમિશનમાં ઘટાડો થશે, તેમજ સદરહુ પ્રોજેક્ટનો પેબેક પીરિયડ આશરે 3.5 વર્ષનો રહેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં લોક વિકાસના કામો પૈકી વોર્ડ નંબર 3 માં સંતોષી નગર મેઇન રોડ ડેવલપમેન્ટ ખર્ચ ₹5.33 કરોડ, વોર્ડ નંબર 11 માં બોકડામાં રિટેનિંગ વોલ ખર્ચ ₹2.54 કરોડ, વોર્ડ નંબર 7 માં DI પાઇપલાઇન પ્રોજેક્ટ ખર્ચ ₹2.13 કરોડ, વોર્ડ નંબર 11 માં સ્ટ્રોમ વોટર ડ્રેન પાઇપલાઇન પ્રોજેક્ટ ખર્ચ ₹1.29 કરોડ, વોર્ડ નંબર 12 માં સ્ટ્રોમ વોટર ડ્રેન પાઇપલાઇન પ્રોજેક્ટ ખર્ચ ₹1.29 કરોડ, વોર્ડ નંબર 7 માં વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર ડેવલપમેન્ટ ખર્ચ ₹1.22 કરોડ, વોર્ડ નંબર 11 માં રિઝર્વેશન રોડ ફરતે CC પ્રીકાસ્ટ કમ્પાઉન્ડ વોલ ખર્ચ ₹1.17 કરોડ, વોર્ડ નંબર 12 માં રિઝર્વેશન રોડ ફરતે CC પ્રીકાસ્ટ કમ્પાઉન્ડ વોલ ખર્ચ ₹1.09 કરોડ મળીને કુલ ₹16.06 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માનનીય મેયર શ્રી બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7 માં આવેલ શ્રી સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર 16 માટે ₹4.09 કરોડના ખર્ચે નવું શાળા બિલ્ડિંગ બનાવવાના કામનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માનનીય મેયર શ્રી બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 10 માં રૈયા ટીપી સ્કીમ નંબર 1 FP નંબર 1073 માં નિર્મલા કોન્વેન્ટ મેઇન રોડ પર ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ ₹8.24 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માનનીય મેયર શ્રી બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં પડેલા નવા વિસ્તારો તથા ભવિષ્યમાં ફાયર સેફ્ટીને ધ્યાને લેતા નર્મદા રોડ ફાયર સ્ટેશનને આધુનિક બનાવવા અંગે ₹8.24 કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે. આ ફાયર સ્ટેશનમાં 2245 ચોરસ મીટરના પ્લોટમાં 4708 ચોરસ મીટર બાંધકામ કરવામાં આવશે. સદરહુ ફાયર સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફાયર બ્રિગેડના વાહનો તથા ગેરેજની સુવિધા ભવિષ્યમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાઈરાઈઝ બિલ્ડિંગોની ફાયર સેફ્ટી માટે 81 મીટર ઊંચાઈના હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદ કરવામાં આવનાર છે. તેની ઊંચાઈને ધ્યાને લઈ ડબલ હાઇટમાં કરવામાં આવશે તથા કંટ્રોલ રૂમ, સ્ટોર રૂમ, સર્વિસ એરિયા, ટોયલેટ બ્લોક, પાર્કિંગ તથા 2 લિફ્ટ સુવિધા, તેમજ પ્રથમ માળ ઉપર સ્ટેશન ઓફિસરની ઓફિસ, સ્ટાફ રૂમ વગેરે આપવામાં આવશે. તદુપરાંત 2 થી 7 માળ ઉપર ફાયર સ્ટેશનના જવાનો માટે ઇમરજન્સીમાં પહોંચી શકાય તે માટે રહેણાંકની વ્યવસ્થા કરવામાં આવનાર છે, જેમાં
બે બેડરૂમ હોમ કિચન ટોયલેટ અને વોશિંગ એરિયા તથા લિફ્ટની સુવિધા સહિતના 32 યુનિટનું બાંધકામ કરવામાં આવનાર છે. આભાર. આજે રાજકોટ શહેરમાં ઈડબ્લ્યુએસ આવાસ અંતર્ગત કુલ 3,324 આવાસોનું નિર્માણ થવા જઈ રહ્યું છે. એના એક હાથ મુહૂર્ત માટે તકતી અનાવરણ માટે વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારમાં ₹293 કરોડના ખર્ચે નિર્માણ પામનાર EWS-1 અને EWS-2 પ્રકારના 3,324 આવાસોનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માનનીય મેયર શ્રી બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ શહેરમાં નિર્માણ પામેલા 2,040 યુનિટ આવાસનો કમ્પ્યુટરાઇઝ ડ્રો થવાનો છે. માનનીય મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એ ડ્રો અહીં સંપન્ન થશે અને તે પછી આપણે એ આવાસની સુવિધાઓની ફિલ્મ નિહાળીશું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ થયેલા આ આવાસોની સુવિધાઓ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારમાં કુલ ₹412.52 કરોડના ખર્ચે નિર્માણાધીન EWS-2 પ્રકારના 542, LIG પ્રકારના 1268 અને MIG પ્રકારના 230 આવાસોનો ડ્રો ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માનનીય મેયર શ્રી બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. આ તમામ આવાસોનું ગ્રીન બિલ્ડિંગ સિદ્ધાંતોને આધારે આયોજન. આ તમામ આવાસ યોજનાઓમાં પાણીની લાઇન, ગટર વ્યવસ્થા, ગેસ પાઇપલાઇન, ઇલેક્ટ્રિક કનેક્શન, ફાયર સેફ્ટી, વિશાળ પાર્કિંગ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, લિફ્ટ, આંગણવાડી, સિક્યુરિટી કેબિન, શોપિંગ સેન્ટર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ટીજી સેટ્સ વગેરેની સુવિધા આપવામાં આવનાર છે. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS-1 અને 2 અને LIG તથા MIG આવાસ યોજનામાં 2,176 આવાસો નિર્માણ પામ્યા છે. આ 2,176 આવાસ જે લાભાર્થીઓને ફાળવાયા છે એનો ઈ ડ્રો હવે સંપન્ન થશે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત રૂડા વિસ્તારમાં જુદા જુદા વિસ્તારમાં નિર્માણ પામી રહેલા ઈડબલ્યુએસ 1 પ્રકારના 267, ઈડબલ્યુએસ 2 પ્રકારના 1156, એલઆઈજી પ્રકારના 701, એમઆઈજી પ્રકારના 52 આવાસોનો ડ્રો ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ રાજકોટ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત એફોર્ડેબલ હાઉસિંગ મિશન હેઠળ રાજકોટ કાલાવાડ રોડ પર મુંજકા ટીપી 9-17 અને મોટા મવા ટીપી 10 ખાતે ઈડબલ્યુએસ 1 પ્રકારના 267, ઈડબલ્યુએસ 2 પ્રકારના 1156, એલઆઈજી પ્રકારના 701 અને એમઆઈજી પ્રકારના 52 આવાસો માટે રૂપિયા 240.08 કરોડની અંદાજિત કિંમતવાળા કુલ 2176 આવાસોના કામો પ્રગતિ હેઠળ છે. આ આવાસો આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર સાથે લાઇટ બ્લોક મેશનરી, પ્લાસ્ટર, સંદાસ, બાથરૂમ, રસોડું, અંદર અને બહાર કલર, વોટર સપ્લાય, ડ્રેનેજ, બગીચા, ઇલેક્ટ્રિફિકેશન, પાર્કિંગ, કોન્ક્રીટ રોડ, બાહ્ય ઇલેક્ટ્રિફિકેશન, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી કેબિન, લિફ્ટ, સોલાર રૂફટોપ, પાણી જેવી તમામ સુવિધા સાથે ગ્રીન બિલ્ડિંગ ડિઝાઇન સાથે દરેક લાભાર્થી માટે પાક્કું બાંધકામ આપવાનું આયોજન છે. રૂડા વિસ્તારમાં જુદા જુદા વિસ્તારમાં નિર્માણ પામી રહેલ કુલ 2176 આવાસોની ડ્રોથી ફાળવણીની કાર્યવાહી સંપન્ન કરવામાં આવી. આભાર. વંદે માતરમ. અને હવે વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આપ રાજકોટ શહેરને મળેલી આ વિકાસ કામોની ભેટના અવસરે અમારું માર્ગદર્શન કરશો, સૌને પ્રેરણાદાયી સંબોધન કરશો. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટના લોકપ્રિય સાંસદ માન્ય મોહનભાઈ, લોકપ્રિય મેયર શ્રીમતી બીનાબેન, સક્રિય ધારાસભ્ય માન્ય ગોવિંદભાઈ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કમલેશભાઈ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ, નીતિનભાઈ, ભાનુબેન, નેતા દલસુખભાઈ, ઉપસ્થિત સર્વે કોર્પોરેટરો, ચેરમેનો, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, એમની ટીમ, પદાધિકારીઓ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે લગભગ 1100 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સિંગલ ક્લિકથી પ્રજાને સમર્પિત થઈ રહ્યા છે ત્યારે કોર્પોરેશનને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. આપત્તિને અવસરમાં પલટાવવાની જે પ્રકારની ખુમારી ગુજરાતે દાખવી છે એમાં પણ રાજકોટ ક્યાંય પાછળ નથી. કોરોનાની આ કપરી કાળમાં, આ વિશ્વવ્યાપી મહામારીમાં પણ આપણે ચોક્કસ લાઇફસ્ટાઇલ બદલી હશે, પરંતુ કોરોનાના રોદણા રોવાને બદલે બેસી રહેવું પાલવે નહીં, સક્રિયતાપૂર્વક જાન ભી હે જહાન ભી હે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જે મંત્ર આપ્યો છે એને સાકાર કરીને વિકાસની યાત્રાને આગળ વધારતા વધારતા આજે આપણે ગુજરાતને ક્યાંય રૂકવા દીધું નથી, ઝૂકવા દીધું નથી. કોરોનાના કપરા કાળમાં દરરોજ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ, એના ખાતમુહૂર્ત, એના લોકાર્પણો એ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યા છે. આજે સવારે જ ભાવનગર કોર્પોરેશનનો પણ કાર્યક્રમ થયો, અત્યારે રાજકોટ કોર્પોરેશનનો કાર્યક્રમ છે. 4 દિવસ પહેલા અમદાવાદ કોર્પોરેશને પણ બહુ મોટા કાર્યક્રમો કર્યા. થોડા દિવસ પહેલા સુરતમાં પણ કાર્યક્રમ થયો.
કહેવાનો મતલબ એ છે કે કોરોનાના કપરા કાળમાં તો રાજ્ય સરકારે આ સંક્રમણને ખાઈડ્યું છે, અનેક પગલાઓ લીધા છે, અને આપણે અન્ય રાજ્યોના પ્રમાણમાં ગુજરાતનો રિકવરી રેટ પણ 80%થી વધારે છે, નવા કેસોની સંખ્યામાં પણ બીજા રાજ્યોના પ્રમાણમાં ઘણો ઘટાડો છે, મૃત્યુદરને પણ ઘટાડ્યું છે, અને આજે આપણે કોરોનામાં પણ કામ કરતા કરતા પ્રજાના વિકાસના કામોને પણ સતત ચાલુ રાખ્યા છે. રાજકોટે પણ કોરોના સામે બાથ પીડી છે. રાજકોટમાં થોડા કેસ વધી રહ્યા છે. ગઈકાલે સરકારે નિર્ણય કર્યો છે, સિનિયર 5 ડોક્ટરો આજે રાજકોટ અમદાવાદથી મોકલા છે અને 5-7 દિવસ ત્યાં જ રહેશે અને ટોટલી હોસ્પિટલનું ટ્રીટમેન્ટ મેનેજમેન્ટ એ ડોક્ટરો ત્યાં કરવાના છે. રાજકોટના ડોક્ટરોને માર્ગદર્શન અને મદદ કરવા મોકલા છે. સાથે સાથે હેલ્થ સચિવ જયંતિ રવિ એ પણ આજે પહોંચી ગયા છે. એ પણ 5 દિવસ રાજકોટ રહેવાના છે અને સંપૂર્ણ રાજકોટનું કોરોના ઉપર સરકારનું ફોકસ આપણે ઊભું કર્યું છે. અને વધારાના બેડ આ અઠવાડિયામાં જ બીજા 150-200 બેડ વધી જાય અને આવતા અઠવાડિયે બીજા બેડો વધે. રાજકોટ જિલ્લા અને રાજકોટમાં કોઈ પણ કોરોનાના દર્દીને બેડ નથી ઉપલબ્ધ એવું ન બને એવી સ્પષ્ટ સૂચના આપીને વધારાના બેડ હોસ્પિટલ એ નિર્માણ કરવા ઊભા કરવાનું કામ ના સ્પષ્ટ આદેશો પણ આપવામાં આવ્યા છે. સાથે સાથે રાજકોટના ખૂણા ખૂણાનું સર્વેલન્સ એને પણ ટાઈટ કરવાની સૂચના આપી છે. ધન્વંતરી રથ 104 અને સાથે સાથે સર્વેલન્સની ઘનિષ્ઠ કામગીરી એ પણ સૂચના સ્પષ્ટ રાજ્ય સરકારે આપી છે. એટલે રાજકોટ માટે સરકાર સતત ચિંતિત છે અને રાજ્ય સરકાર પણ પૂરતી સહાયતા રાજકોટને કરી રહી છે. ટેસ્ટિંગ વધારવાની પણ સૂચના પહેલા આઈપીથી અત્યારે પણ ચાલુ છે. ટેસ્ટિંગની વ્યાપકતા વધારીને નીકળેલા કેસોને તરત ડામી દઈ અને આપણે કોરોના ઉપર સંક્રમણને આપણે કાબૂમાં લાવવા પ્રયત્ન કરી રહ્યા છે. મેં શરૂઆતથી જ વાત કરી છે કે મારી સરકાર 4 પાયા ઉપર ચાલવાની છે. પહેલી વાત ટ્રાન્સપરન્સી, પારદર્શકતા, ઈમાનદારી, ભ્રષ્ટાચાર સામેનો ખુલ્લો જંગ રહેશે. એના માટે વ્યાપક પગલાં લીધા પણ છે અને હજુ પણ લઈ રહ્યા છે. કાયદાઓને પણ કડક બનાવી રહ્યા છે. થોડાક સમયમાં પણ આવનારા વિધાનસભાના સત્રમાં અમે ઓર્ડિનન્સ દ્વારા બિલ લાવી રહ્યા છીએ. લેન્ડ ગ્રેબિંગ એક્ટને પણ કડક કર્યો છે કે જમીનના ભૂ માફિયાઓ, લુખા લોકો જે કોઈ પણની જમીનમાં ઘૂસી જાય છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી આ રાજ્ય સરકાર કરવા માંગે છે. અને રાજ્યમાં રહેતો માણસ એની મિલકતો સલામત રહે એની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે અને એના માટે પણ કડક કાયદા અને કડક કાર્યવાહીની પણ આપણે વ્યવસ્થા બનાવી રહ્યા છે. સાથે સાથે ગુંડાઓ ઉપર પણ તવાય, કા ગુંડા ગુજરાત છોડી દે અથવા તો ગુંડાગીરી છોડી દે એવા સંકલ્પ સાથે રાજ્ય સરકાર કાયદાઓમાં બદલાવ લાવી રહી છે અને એ દિશામાં પણ સરકાર વિશેષ પ્રયત્નો કરી રહી છે. રજિસ્ટ્રેશન એક્ટમાં પણ આવનારા દિવસોમાં અમે આગળ વધવાના છીએ. ઘણો ધારામાં પણ ફેરફારો કર્યા છે. સરળતાથી, સ્વાભાવિકતાથી માણસ પોતાનું કામ ધંધા કરી શકે
મિલકતો સાચવી શકે, તકલીફ ના પડે, સામાન્ય નાગરિકને પણ ન્યાય મળે એ દિશામાં સરકાર કટિબદ્ધ છે. નિર્ણાયક સરકાર તરીકે વ્યાપક નિર્ણયો કરી રહ્યા છે. 1400 દિવસમાં 1500 થી વધુ નિર્ણયો કરીને ગુજરાતની ગતિશીલતાને વધારવા, અનિર્ણાયકતા જ વિકાસને રૂંધે છે, અમે માનીએ છીએ. નિર્ણાયકતા જ વિકાસને આગળ વધારે છે, આ વાતને ધ્યાનમાં રાખીને સરકાર કામ કરી રહી છે. ભાઈઓ બહેનો, ગુજરાતના શહેરો એ દુનિયાના આધુનિક શહેર સાથે પોતાની સ્પર્ધા કરે. ઓવરબ્રિજ, ફાટક મુક્ત શહેરો, નલ સે જલ, બધાને શુદ્ધ પાણી મળે, બધાના ઘરમાં શૌચાલયો હોય, બધાને ત્યાં લાઈટો હોય, સરપ્લસ પાવર, સરપ્લસ વોટર, સ્વચ્છ શહેરો હોય. રાજકોટને પણ અભિનંદન આપું છું કે તાજેતરમાં જે સમગ્ર ભારતમાં સ્વચ્છ સર્વેક્ષણમાં 1 થી 10 શહેરોમાં રાજકોટે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, એ માટે પણ રાજકોટને અભિનંદન આપું છું. હજુ પણ આપણે ઘણું કામ કરવાનું છે. રાજકોટ ફાસ્ટ ગ્રોવિંગ સિટી છે, દુનિયાના ઝડપથી વિકાસ પામતા શહેરોમાં રાજકોટ છે, અને એ દ્રષ્ટિએ રાજકોટે કદમથી કદમ મિલાવવાના છે. રાજકોટે ઝડપ કરવાની છે, અને એટલા માટે નલ સે જલના કાર્યક્રમને પણ ઝડપથી વ્યાપક, આ વર્ષના અંત પહેલા રાજકોટમાં 100% ઘરોમાં નળથી શુદ્ધ પાણી લોકોને મળે એની પણ વ્યવસ્થા બનાવવાની છે. સાથે સાથે સૌને પોતાનું ઘર, કોઈ માણસ પાકી છત વગરનો ન હોય, હવે કાચા ઝૂંપડા, કાચા મકાન એ ભૂતકાળ બને એ દિશામાં સૌને ઘરનું ઘર પ્રાપ્ત થાય. કોંગ્રેસની જેમ ખોટા વાદા, વચન, ફોર્મ છપાવી અને લોકોને ખોટા નારા આપીને માત્ર ને માત્ર ભ્રામક પ્રચાર નહીં પણ વાસ્તવિકતા જમીન ઉપર યોજનાઓ લાવીને ગરીબી મિટાવવાની વાત આદરણીય પ્રધાનમંત્રી જે નયા ભારતની કલ્પના કરીને કામ કરી રહ્યા છે એમાં રાજકોટ પાછું ન રહે એ પણ આપણે ચિંતા કરવા માંગીએ છીએ. રાજકોટના રસ્તા, રાજકોટમાં છેવાડાના માનવી સુધી સુવિધાઓ, લાઇટ, પાણી, સ્વચ્છતા, સફાઈ એ પણ સુંદર રીતે ચાલે. સાથે સાથે રાજકોટના વિકાસશીલ કાર્યક્રમો, પછી આજી નદીના રિવરફ્રન્ટની વાત હોય, 100% સુરેજ પ્લાન્ટ ચાલતા હોય, એનું રી યુઝ થાય, શુદ્ધ પાણીનો પાછો બીજી વખત ઉપયોગ થાય, અર્બન ફોરેસ્ટ પણ ડેવલપ થાય, અટલ સરોવરથી માંડીને સ્માર્ટ સિટી એને પણ આપણે આગળ લઈ જવા માંગીએ છીએ, અને સાથે સાથે રાજકોટ રહેવા લાયક, માણવા લાયક બને. ચોમાસુ આ વખતે ખૂબ સુંદર રીતે આપણે પ્રાપ્ત થયું છે. ભૂતકાળમાં રાજકોટમાં એક સમય હતો કે વરસાદ પડે માટે હવન કરવા પડે, આપણે વરુણ દેવતાને મનાવવા પડે, એના માટે માનતાઓ માનવી પડે. આ વખતે ભગવાને માયગા મે આપ્યા છે, બધા સરોવરો, બધા ડેમો ગુજરાત આખાના ભરાઈ ગયા છે, રાજકોટના તો ભરાઈ ગયા છે. હવે વરસાદ માંગતા હવનો કરનાર આપણે બધા લોકો હવે પ્રાર્થના કરીએ છીએ કે વરુણદેવ ખમૈયા કરો, અને ત્યારે જે કાંઈ રસ્તા તૂટાવો હોય, તકલીફો પડી હોય, એના રિપેરિંગના કામો પણ વ્યાપક સ્વરૂપે શરૂ થાય. રાજ્ય સરકારે તમામ કોર્પોરેશન મ્યુનિસિપાલિટીઓને પણ આદેશ આપ્યા છે કે જેવો ઉઘાડ નીકળે એટલે રસ્તાઓની મરામતના કામો પણ મોટા પાયે શરૂ થાય, એક પણ ખાડો બાકી ન રહે એની ચિંતા કરીએ. અને આપણે શહેરને આ બધી આપત્તિ વિપત્તિમાંથી બહાર કાઢીને પુનઃ ધબકતું કરીએ, ક્યાંય પણ વિકાસ અટકે નહીં, રૂકે નહીં, થાકે નહીં એની ચિંતાની સાથે
આપણે સૌ આગળ વધીશું તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. રાજકોટ લવેબલ લિવેબલ બને, એટલે રહેવા લાયક અને માણવા લાયક બને બને એ માટે રાજકોટ કોર્પોરેશન જે કામ કરી રહ્યું છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હજુ પણ લોકોના લાગણી, સપના, વાચાઓ એને ધ્યાનમાં રાખી અને ઝડપથી કામો થાય એમાં સતત કોર્પોરેશન આગળ રહે, કામ કરતું રહે તેવી શુભકામનાઓ સાથે આપ સૌને આજના કાર્યક્રમ માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામના. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. અને હવે કાર્યક્રમના સમાપન તરફ જતા બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ રાડિયા આભાર પ્રસ્તાવ કરશે અને પછી આપણે આ કાર્યક્રમને પૂર્ણ થયેલો જાહેર કરી વિરામ આપીશું. રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ આયોજિત આજના ઈ લોકાર્પણ, ઈ ડ્રો અને ઈ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટના લોકપ્રિય સાંસદ મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આદરણીય નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય કમલેશભાઈ મીરાણી, શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય જીતુભાઈ, આદરણીય કિશોરભાઈ, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રભારી આદરણીય શ્રી અંજલિબેન રૂપાણી, અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી આદરણીય શ્રી ભાનુબેન બાબરિયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનકર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદય અગરવાલ, મહેમાનો, જુદી જુદી કોર્પોરેશનના કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, શહેર સંગઠનના અધિકારીશ્રીઓ તેમજ પ્રેસ મીડિયાના બધા મિત્રો, હું રાજકોટ મહાનગરપાલિકા તરફથી આપ સૌનો આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આ સાથે આપણે આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. સૌનો આભાર. જય ગુજરાત.